एंड भगवान जय अक्षर पुरुषोत्तम महाराज जय गुणाचितानंद स्वामी महाराज जय भगत जी महाराज जय शास्त्री जी महाराज जय योगी जी महाराज जय प्रमुख स्वामी महाराज जय प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव जय। किशकुड़ानंद स्वामी पोते एमना काव्य नी अंदर लखे छे के जेम सौ सौ शून्य सारा करे पण एक अंकनो जो करे जो आगळे ते सरवाळो शानो मेलशे जे करे छे काळप कागळे तेम एक प्रभु ने पर हरि बीजी करे चतुराई कोट ते तो माथा फरक चाले मार्गे जेम जेम चाले तेम खोट। विष्कुड़ानंद स्वामी कहे के सौ मीडा आपणे करीए जेम सौ सौ शून्य सारा करे पण एक अंक न करे जो आगळे ते सरवाळो शानो मेल छे जे करे छे काळप कागळे कागळ बगाड़े छे। कारण के मीडा छे तो मीडा नो कोई सरवाळो थतो नथी एनाथी कोई लाभ पण थतो नथी। तेम एक प्रभु ने परहरी एक भगवान छे ए भगवान नो त्याग करीने बीजी करे चतुराई कोट करोड़ चतुराई करे आ लोकनी अंदर करोड़ सिद्धिओ प्राप्त करे ते तो माता फर चाले मार्गे जेम जेम चाले तेम खोट। भगवान ने मूकीने कोईपण क्षेत्र की अंदर माणस जेटलो आगळ चाले छे तो भगवान की वधारे ने वधारे एने छतुं थतुं जाय छे। એટલે આપણને સમજાવે છે કે ભગવાન એ એકડાના સ્થાન ઉપર છે। કુડાચિતાનંદ સ્વામી એમણે પોતે એવી વાત કરી કે સ્વરૂપ નિષ્ઠા છે એ વરને ઠેકાણે છે અને બીજા બધા જે સાધનો છે એ જાનાઈ અને ઠેકાણે છે। લગ્નની જાન હોય પણ વરરાજા ના હોય તો લગ્ન ના થાય એમ એવી રીતે આ લોકની અંદર પરલોકમાં આપણને સુખ આપનારું જો કોઈ પણ સાધન હોય કે જે ભગવાનમાં નિષ્ઠા ભગવાનનો આશરો ભગવાનની ઉપાસના આ એકડો છે। આ સત્સંગની અંદર આપણે આવીએ છીએ તો સત્સંગની અંદર સમયાંતરે ઘણા બધા વિષયો ઉપર આપણે વાતો સાંભળતા હોઈએ છીએ પણ સૌથી વધારે વધારે અગત્યની કોઈ પણ વાત હોય તો એ ભગવાનની ઉપાસના છે એ ભગવાનનો નિશ્ચય છે એ એકડાને સમાન છે। હવે એ જો થોડો પણ હોય મોટા ભાઈ થકી રક્ષા થાય છે એ શ્રીજી મહારાજે મજનના નવમા વચનામૃતમાં વાત કરી કે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત આ શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોકનો એક વાક્ય ભગવાન સ્વામિનારાયણે એ ટાંકેલું છે કે ધર્મનો અલ્પ પણ હોય તો મોટા ભય થકી રક્ષા કરે પણ આ ધર્મ એટલે કયો સ્વરૂપ નિષ્ઠા આ ધર્મ એટલે કયો નિશ્ચય આ ધર્મ એટલે કયો ઉપાસના આ ધર્મ એટલે કયો આશરો એ જો હોય તો મોટા ભય થકી રક્ષા કરે। ગરડા પ્રથમ પ્રકરણના 72 વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કોઈ વ્યક્તિ હોય એનું કાળ પણ કઠણ હોય એનું કર્મ પણ કઠણ હોય પણ જો એને ભગવાન કે ભગવાનના સંત એમનો જો મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય હોય તો એ બંને ભેગા થઈને પણ એ ભક્તનું ભૂંડું કરી શકતા નથી એટલી તાકાત એમાં રહેલી છે। સ્વામિનારાયણ ભગવાન કહે છે એ સમાધિ છે અષ્ટાંગ યોગ થાય કે ન થાય પણ જો ભગવાનનો નિશ્ચય હોય એ જ સમાધિ છે। બીજું એક વચનામ્રત છે ગરડા પ્રથમ પ્રકરણનું 56મું વચનામ્રત
એ વતનાવ્રતમાં સ્વામિનારાયણ ભગવાન પોતે એવી વાત કરે છે કે કોઈ સિદ્ધ થાય છે, કોઈ સર્વજ્ઞ થાય છે, કોઈ દેવતા થાય છે, ઇત્યાદિ અનેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે, તો એ ભગવાનની ઉપાસનાના બળે કરીને પ્રાપ્ત કરે છે. એ પરમપદની પ્રાપ્તિ કરે છે એ પણ ભગવાનના ઉપાસનાના બળે કરીને પ્રાપ્ત કરે છે. તો સત્સંગમાં આપણે આવીએ છીએ એ ભગવાનનો નિશ્ચય આપણે દ્રઢ થાય કેવી રીતે, તો એના માટે પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં માર્ગદર્શન આપ્યું. વચનામૃત છે ઘરડા પ્રથમ પ્રકરણનું 70મું વચનામૃત. એ વચનામૃતમાં એક સામાન્ય ગામ છે ચાસકા કરીને, એ ગામની અંદર એક જીવાભાઈ કરીને હરિભક્ત રહેતા હતા. અને એ હરિભક્ત એ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછે છે. બહુ વિચાર કરવા જેવો છે આ પ્રશ્ન, પણ વિચાર કરવા જેવો છે. અને આના પર જો આપણે થોડોક મનન કરીએ તો આપણે ખબર પડે કે ગામડાના વ્યક્તિ છે, અને ગામડાના વ્યક્તિ નિત્યાનંદ સ્વામી જે પ્રકાંડ વિદ્વાન, જે ચાર વેદના પોતે ભણેલા હતા, અને શ્રીજી મહારાજે એમને પ્રમાણ કરેલા હતા કે દેશમાં ગમે તેવો શાસ્ત્રાર્થ થતો હોય અને એ શાસ્ત્રાર્થમાં જો નિત્યાનંદ સ્વામી ત્યાં ઊભા રહે તો નિત્યાનંદ સ્વામીને કોઈ પરાસ્ત કરી શકે નહીં, કોઈ જીતી શકે નહીં, તેવા વિદ્વાન એ નિત્યાનંદ સ્વામી હતા. શ્રીજી મહારાજે આખું બંધારણ એ રીતે કરેલું કે પરસ્પર સંતોને એકબીજાને પ્રશ્ન પૂછવા હોય તો પણ પૂછી શકે, કોક સંતને કોક હરિભક્તને સંતને પ્રશ્ન પૂછવા હોય તો પણ પૂછી શકે. અને આ જીવાભાઈ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ ભગવાનનો અડગ નિશ્ચય કેવી રીતે થાય, નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો. નિત્યાનંદ સ્વામી વાત કરી કે જો કુસંગીનો ત્યાગ કરે, કુસંગીથી છેટે રહે અને સંતનો અતિશય સમાગમ કરે તો સંતની વાતે કરી એને ભગવાનનો અડગ નિશ્ચય થાય છે. અડગ નિશ્ચય થાય છે, અડગ એમાં ડગેલી. આપણે એક વખત નક્કી કર્યું કે આ માઇક્રોફોન છે એ નિશ્ચય થઈ ગયો, પછી એમાં ડગમગાટ ના થાય. આ પંખો છે એમાં ડગમગાટ ના થાય. આ સામે ઘડિયાળ પડી છે એમાં ડગમગાટ ના થાય. તમે શર્ટ પહેર્યું છે, કોઈ પૂછે તો તમે એમ કહો શર્ટ જ છે, એમાં ડગમગાટ ના થાય. કોકના હાથની અંદર મોબાઈલ ફોન હોય, તમે પૂછે કે આ શું છે, મોબાઈલ ફોન છે, એમાં ડગમગાટ ના થાય. તો એવી રીતે મનુષ્યરૂપની અંદર ભગવાન પોતે આવ્યા હોય અને એ એમની કૃપાથી ભગવાનના ભક્તને એવી પ્રતીતિ આવે કે આ ભગવાન જ છે અને એમાં પછી કોઈ ફેરફાર ના થાય. જેમ આપણને માંદગી આવે તો માંદગીની અંદર પણ આપણે એમ કહીશું આ ઘડિયાળ જ છે. પછી આપણે ધંધાની અંદર નુકસાની આવે તો પણ આપણે કહીશું આ ઘડિયાળ જ છે. તમે ચીફ મિનિસ્ટર થાવ, તમને પૂછ્યાશું તો પણ તમે કહેશો ઘડિયાળ જ છે. એમ આ સંસારની અંદર આપણને સુખ દુઃખ આવે, આ સંસારમાં આપણને માન અપમાન પણ થાય, હાનિ વૃદ્ધિ પણ થાય, એ દરેકની અંદર આપણને અંતર એવું કબૂલ કરે કે મને ભગવાનની પ્રાપ્તિ થઈ છે, મને આ ગુણાતીત સંતની પ્રાપ્તિ થઈ, એ નિશ્ચય છે. એ જીવનું જીવન છે, અક્ષરધામ પ્રાપ્ત કરવાનું આ સાધન છે, મનમાં અખંડ શાંતિ માટેનું પણ આ સાધન છે. તો એના અનુસંધાનમાં પ્રશ્ન પૂછ્યો કે અડગ નિશ્ચય કેમ થાય, તો નિત્યાનંદ સ્વામી વાત કરી. મહારાજ જો અરે જીવાભાઈને વાત કરી, આ જીવાભાઈને કીધું કે જો સંતનો અતિશય સમાગમ રાખે અને ભૂસવણી થકી છેડે રહે તો ભગવાનનો અડગ નિશ્ચય થાય. શ્રીજી મહારાજ એમાં ઉમેરે છે અને શ્રીજી મહારાજ એમાં સુધારો કર્યો. અરે સુધારો શું કર્યો? શ્રીજી મહારાજે વાત કરી, લાવો અમે એ પ્રશ્નનો જવાબ આપીએ. એમ કરીને મહારાજે પ્રારંભ કર્યો અને પ્રારંભ કરીને શ્રીજી મહારાજે વાત કરી કે ભગવાનનો નિશ્ચય કરવો એ કેવળ જીવના કલ્યાણને માટે કરો, પણ કોઈ પદાર્થની પ્રાપ્તિ માટે ભગવાનનો નિશ્ચય ના કરો, કોઈ પદાર્થની પ્રાપ્તિ માટે સત્સંગ ન કરો. અને જો કોઈ પદાર્થની પ્રાપ્તિ માટે સત્સંગ કરીએ, ભગવાનની ઈચ્છા થી આપણને પદાર્થ પ્રાપ્ત થાય તો એને પાકો નિશ્ચય થઈ જાય. પણ જો
એને પ્રાપ્ત ન થાય તો નિશ્ચય એનો ઘટી જાય. એટલા માટે શ્રીજી મહારાજે વાત કરી કે નિશ્ચય કરો કેવળ જીવના કલ્યાણ માટે કરો, પણ પદાર્થની અપેક્ષા એ નિશ્ચય કરવો નહીં. એમ કરીને મહારાજ બધું વર્ણન કરે છે માણસના મનમાં કેવી ઈચ્છા થાય. તો શ્રીજી મહારાજે લખ્યું કે ભાઈ હું વાંચ્યો છું તો મને પુત્રની પ્રાપ્તિ થાય, અથવા તો દીકરા મરી જાય છે તો દીકરા જીવતા રહે, આ દેહ માંદો રહે છે તે સાજો થાય, આ ગામ ગરાસ જતો રહ્યો છે એ મને પ્રાપ્ત થાય, ઇત્યાદિ કોઈ પણ પદાર્થની ઈચ્છાથી સત્સંગ કરવો નહીં તો એ જીવને ભગવાનનો નિશ્ચય અડક થાય. એમ કરીને શ્રીજી મહારાજ બધી વાત સમજાવે છે. મહારાજે વાત કરી કે ઘરની અંદર 10 વ્યક્તિ હોય અને 10નું મૃત્યુ સાથે લખેલું હોય, એમાંથી જો એક માણસ બચે તે ઓછું છે. શ્રીજી મહારાજે બીજી વાત કરી કે આપણા પ્રારબ્ધની અંદર રામપત્તર લખેલું હોય, એની જગ્યાએ આપણે રોટલા ખાવા મળે તો એ શું થોડા છે? એમ માની અને સુખી રહેવું. અને ભગવાન તો કેવા છે? તો શ્રીજી મહારાજે વાત કરી કે ભગવાનનો જે આશરો કરે તો છોડીનું દુઃખ લખેલું હોય તો એ દુઃખ કાંટે બટી જાય. એમ કહીને વતનામૃતની અંદર શ્રીજી મહારાજ એક દૃષ્ટાંત આપે છે કે એક ગામ હતું જેમાં બધા ચોરનો નિવાસ હતો, અને એક વખત એવો પ્રસંગ બન્યો, એમાંથી એક ચોર હતા, એને કોઈ સંતનો યોગ થયેલો હતો અને સંતમાં એને હેતને પ્રેમ થઈ ગયું હતું, એટલે સંતની કથા વાર્તા એ સાંભળવા માટે અવારનવાર એમની પાસે જતા, અને એક વખત ત્યાં આગળ કથા વાર્તા સાંભળવા માટે ગયા હતા. જ્યારે પાછા આવતા હતા રસ્તામાં કાંટો વાગ્યો અને એનો પગ સૂજી ગયો, અને એ દરમિયાન એવો પ્રસંગ બન્યો કે ગામની અંદર બધા જે ચોર હતા એ રાજાનો ખજીનો એ ફાડવા માટે ગયા, એ ચોરવા માટે ગયા. એ લોકોએ રાજાનો ખજીનો ફાડ્યો, પુષ્કળ પ્રમાણમાં ધન પ્રાપ્ત થયું, બધા લોકોએ ધન છે વેચી દીધું. તો તે વખતે આ જે ચોર સંતનો સમાગમ કરવા માટે ગયા હતા તો એને બધા ટોકવા લાગ્યા, એની માએ કીધું, એના બાપે કીધું, આ જો તે સાધુ પાસે ગયો તને શું લાભ થયો? અને આ લોકો ત્યાં આગળ ગયા તો આટલો બધો ખજાનો લઈને આવ્યા અને આટલા બધા પૈસા પ્રાપ્ત થયા એ વાતો કરે છે. ત્યાં રાજાનું લશ્કર આવ્યું, લશ્કર આવીને બધા લોકોને પકડ્યા, એ સાથે આ માણસને પણ પકડ્યો. તો તે વખતે સ્વામિનારાયણ ભગવાન વતનામૃતમાં લખે ગામના માણસોએ શાક પૂરી આ ચોરી કરવા માટે ગયો નહોતો, આ સંતની કથા સાંભળવા માટે ગયો હતો, અને એના પગની અંદર કાંટો વાગેલો હતો અને પગ પાકેલો હતો એટલે ત્યાં આગળ હતો નહીં, અને બીજા બધાએ પણ સાક્ષી પૂરી. તો એના પ્રારબ્ધની અંદર પણ સોળીનું દુઃખ લખેલું હતું, ફાંસીનું દુઃખ લખેલું હતું, એની જગ્યાએ કાંટો વાગવાથી એ દુઃખ છે એ મટી ગયું. આટલું તો ભગવાનનો આપણે આશરો કરીએ તો થાય છે. એમ કહીને શ્રીજી મહારાજ પોતાની વાત કરે, અમે રામાનંદ સ્વામી પાસે વરદાન માંગ્યું અને રામાનંદ સ્વામીએ રાજી થઈને એમને વરદાન આપ્યું. અને કયું વરદાન માંગ્યું? શ્રીજી મહારાજે કીધું કે તમારા ભક્તના પ્રારબ્ધની અંદર જો એક વીછી કરડવાનું દુઃખ લખેલું હોય તો મારે રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીછી કરડે એની જે વેદના થાય એ દુઃખ મને આપજો, પણ તમારા ભક્તને દુઃખમાંથી મુક્ત કરજો. બીજું વરદાન માંગ્યું, તમારા ભક્ત હોય એના પ્રારબ્ધની અંદર જો રામપત્તર લખેલું હોય એ રામપત્તર મને પ્રાપ્ત થાવ, પણ તમારા જે ભક્તો છે અનવસ્ત્ર કરીને દુઃખી થાવો નહીં. આ શ્રીજી મહારાજે કીધું વરદાન માંગ્યું તો પણ મહારાજ લખે પદાર્થ તો નાશવંત છે, એ પદાર્થ પ્રાપ્ત થઈને ટળી જાય છે, માટે આપણને આવો દુર્લભ સત્સંગ પ્રાપ્ત થયો છે તો એ સત્સંગમાં આપણે આવ્યા છે, તો સત્સંગમાં આવીને આપણે ભગવાનની પાસે આ ઈચ્છા રાખવી, નિષ્કામ ભાવથી આપણે જો સત્સંગ કરીએ જીવનું કલ્યાણ થાય, એના માટે જો આપણે સત્સંગ કરીએ તો ભગવાનનો આપણે નિશ્ચય અડગ થાય, ભગવાનની આપણા પર કૃપા થાય, સંતની આપણા પર કૃપા થાય. 1987 સાલમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે લોનાવાલા પધારેલા. લોનાવાલા મુંબઈની પાસે એક નાનું હિલ સ્ટેશન છે, ડુંગર છે નાનો, ત્યાં સ્વામી પધારેલા હતા. પરદેશના જે ભક્તોની ઈચ્છા હતી કે એક શિબિર થાય તો એ સત્સંગ શિબિર માટે સ્વામીશ્રી ત્યાં આગળ પધારેલા હતા. અને એ પ્રસંગ એવો બનેલો હતો મુંબઈની અંદર 1987 સાલમાં જે શિખરબદ્ધ મંદિર પ્રમુખ સ્વામી મહારાજે પથ્થરનું તૈયાર કર્યું અને એ મંદિર ઉપર કળશ ચડાવવાના હતા, એટલે કળશ મહોત્સવ હતો. એ બધી સેવા અમેરિકાના હરિભક્તોએ કરેલી હતી અને મોટાભાગના હરિભક્તો એ અમેરિકાથી આ ઉત્સવનો લાભ લેવા માટે ત્યાં આગળ આવેલા હતા.
અને એ લોકોની ઈચ્છા હતી કે પ્રમુખસ્વામી મહારાજ સાથે 4-5 દિવસ માટે લોનાવાડાની દરેક શિબિર થાય. પ્રમુખસ્વામી મહારાજ ત્યાં આગળ પધાર્યા અને બધા કાર્યક્રમ બહુ સારા રહ્યા. એ કાર્યક્રમની અંદર હરિભક્તો જે સત્સંગની અંદર આવ્યા, પ્રમુખસ્વામી મહારાજના યોગની અંદર આવ્યા, એમના જીવનની અંદર શું લાભ થયો, એમના જીવનમાં કઈ પ્રાપ્તિ થઈ, તો હરિભક્તો પોતાના મુખે પોતાના બધા પ્રસંગો જેનું વર્ણન કરતા હતા. એક સભાનું આખું સત્ર હતું, એક સેશનની અંદર આ બધા હરિભક્તો વાતો કરતા હતા. પ્રમુખસ્વામી મહારાજ બેઠા હતા અને આ બધી વાતો સાંભળતા હતા. અને મોટાભાગના હરિભક્તોએ જે વાતો કરી એ વાતોમાં એવું હોય કે પ્રમુખસ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા તો ધંધો બહુ સારો ચાલ્યો, પ્રમુખસ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા તો ભારતથી અમેરિકા જવાનું થયું, પ્રમુખસ્વામી મહારાજે દ્રષ્ટિ કરી અંતરની અંદર શાંતિનો અનુભવ થયો, પ્રમુખસ્વામી મહારાજે આશીર્વાદ આપ્યા એ ક્રિટિકલ ઓપરેશનમાંથી પસાર થઈ ગયા. અને એની બધી વાતો ચાલતી હતી, સ્વામી સાંભળતા હતા. અને પ્રમુખસ્વામી મહારાજ પછી આશીર્વાદ આપ્યા અને આશીર્વાદની અંદર પ્રમુખસ્વામી મહારાજે વાત કરી, આપણે સત્સંગ કરવો તો આના માટે સત્સંગ ના કરો. આ બધી વાતો સાચી છે, આ પ્રસંગો સાચા છે, આપણને શાંતિનો પણ અનુભવ થયો પણ વિશેષ થયું, પણ આપણે સત્સંગ કરીએ છીએ શરીરની અંદર આત્મા છે, એ આત્માને ઘણા બધા બંધનો છે, જન્મ ને મરણ એના ચક્કરમાંથી ભગવાન શિવ આપણને કોઈ મુક્ત કરી શકે એમ નથી. ગુણાતીત સંત સિવાય એ દુઃખ છે એનો વિરામ થતો નથી. માણસે પેટની અંદર દુખે તો ટેમ્પરરી દવા આપે તો દવાથી પેટનો દુખાવો મટે, પણ જ્યાં સુધી ખબર ન હોય કે આ દુખાવો શાનો દુખાવો છે, પેટમાં ગેસ થયો એનો દુખાવો છે, આંતરડાની અંદર ચાંદા છે એનો દુખાવો છે, હોજરીની અંદર અલ્સર થયું છે એનો દુખાવો છે, આ કિડનીમાં પથરી હલી એનો દુખાવો છે, આ ગોલ બ્લેડર છે એમાં પથરી હલી એનો દુખાવો છે, આ પેનક્રિયાસ અંદર સોજો આવ્યો સ્વાદુપિંડની અંદર એની તકલીફ છે, એ જ્યાં સુધી ખબર ન હોય ત્યાં સુધી પેઇન કિલર્સ માણસને આપે, એ જ્યાં સુધી આપ્યું હોય ત્યાં સુધી એને સારું રહે, ફરી વખત એનો ઉપદ્રવ થાય એમ. એવી રીતે આ લોકની અંદર માણસ દુઃખમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે અને સુખ પ્રાપ્તિ કરવા માટે ભૌતિક સુખ છે એની પાછળ દોડ લગાવેલી છે, પણ એ ટેમ્પરરી છે. જેમ કોઈ પેઇન કિલર આપે અને માણસને શાંતિ થાય ને વળી પાછો ઉદ્વેગ ઉત્પન્ન થાય, એ કાયમી ઉદ્વેગ શમી જાય એ જીવનું કલ્યાણ છે. આ જીવ ભ્રમરૂપ થાય એ જીવનું કલ્યાણ છે. પ્રમુખસ્વામી મહારાજે ખાસ તે વખતે આ વાત સ્વામીએ સમજાવી. હવે શા માટે આ જીવનો નિશ્ચય કરવાની વાત કરી એ શા માટે? તો શ્રીજી મહારાજે છેલ્લું વચનામૃત જેતલપુરનું પાંચમું વચનામૃત, એ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે, ભગવાનને ભજવા એના કરતાં બીજી કોઈ મોટી વાત નથી. અને એનું કારણ સમજાવે છે, કારણ કે ભગવાનનું કર્યું સર્વ થાય છે, ભગવાનની ઈચ્છા હોય પ્રમાણે જ થાય છે. અને એ વચનામૃતમાં મહારાજ સ્પષ્ટપણે વાત કરે છે, અમારું કર્યું થાય છે, અમે જે મનમાં ધારીએ એવું જગતમાં ઘાટ પ્રવર્તે છે. અમે મનમાં એવો વિચાર કરી કે આ સ્થાનમાં આટલો વરસાદ થાવો તો ત્યાં આટલો વરસાદ થાય છે, અને અમે ધારીએ ત્યાં વરસાદ ન થાવો તો વરસાદ થતો નથી. અમે એમ ધારીએ કે રાજ આવો તો રાજ આવે છે, અને રાજ જાઓ તો રાજ જાય છે. અમે એમ ધારીએ કે પુત્ર થાવો તો પુત્ર થાય છે, અને અમે એમ ધારીએ કે પુત્ર ન થાવો તો પુત્ર થતો નથી. અમે એમ ધારીએ કે આને ધન પ્રાપ્ત થાવ તો ધન પ્રાપ્ત થાય, અને અમે એમ ધારીએ કે ધન પ્રાપ્ત ન થાવ તો ધન પ્રાપ્ત થતું નથી. જે પ્રથમના 70ના વચનામૃતમાં વાત કરી એવી જ વાત શ્રીજી મહારાજ એ વચનામૃતમાં સમજાવે છે. ત્યારે સત્સંગીના મન અંદર વિચાર થાય કે સત્સંગીને સુખ દુઃખ આવે તેનું કારણ શું છે, તેના માટે શ્રીજી મહારાજે વાત કરી, ભગવાનના ભજનની અંદર બરકત આવતી નથી, એને કરીને એ વ્યક્તિને આ લોકની અંદર દુઃખની પ્રાપ્તિ થાય છે. નહીતર તો જો માણસે સત્સંગ પાકો થયો હોય તો એને એવી સમજણ પ્રાપ્ત થાય કે દુઃખના ગમે તેટલા મિસાઇલ્સ આવે એની પાસે એન્ટી મિસાઇલ્સ છે. જો વરસાદ બંધ નહીં થાય, છત્રીની વ્યવસ્થા થાય, વરસાદ બંધ નહીં થાય, છત્રી સાથે માણસ પલળતો હોય તો છત્રીને રેઇનકોટ બંનેની વ્યવસ્થા થાય, એના સાથે પણ પલળતો હોય તો માથે ટોપીની પણ વ્યવસ્થા થાય,
એના સાથે પણ પલટતો હોય તો ગમૂટની પણ વ્યવસ્થા થાય, અને એ રીતે જો માણસ વરસાદમાં નીકળ્યો હોય તો એક છાંટો એના શરીરને અડી શકતો નથી. એમ એવી રીતે સત્સંગ કરતા કરતા આપણને આ લોકનું તો સુખ મળે જ છે, એ તો નિર્વિવાદ વાત છે. કારણ કે માણસ વિષય દર્શન બેનમાંથી એને મુક્તિ પ્રાપ્ત થાય છે તો એ બધો આર્થિક લાભ એ વ્યક્તિના જીવનની અંદર છે જ. શિક્ષાપત્રીના એવા નિયમો છે એનું અનુસંધાન રાખે તો આ લોકની અંદર પ્રતિષ્ઠા વધે જ, સમાજમાં પણ પ્રતિષ્ઠા વધે જ, આપણું પણ વધે જ. એ બધી વાતો શિક્ષાપત્રીમાં કરેલી છે, પણ સાથે સાથે આ વાત મહારાજ એ જેતલપુરનું પાંચમું અજ્ઞામૃત એમાં સમજાવે. ફરી વખત રામાનંદ સાહેબ જે વરદાન માગ્યા એ વાત રિપીટ કરે મહારાજ. ત્યાં પણ શ્રી મહારાજ આ જ વાત છે એ જ વાત મહારાજ ત્યાં આગળ દોહરાવે છે અને મહારાજ સમજાવે છે. અને પછી શ્રી મહારાજે એ જ વાત કરી ત્યાં આગળ કે આપણે પદાર્થની લાલચ છે એ લાલચ રાખીને આપણે સત્સંગ કરવો નહીં તો જીવની અંદર પાક્કો સત્સંગ થાય, નહીતર પ્રસંગ કેવા બને કે દોરા ધાગાની અંદર ભૂવાઓની કમાણી થાય, એ લોકોને પ્રાપ્ત થાય અને તમારા પૈસા જાય. એ તો પહેલાં ખાતરની પાછળ દીવો, એ ગુજરાતમાં કહેવાય છે, ખાતર પડ્યું એટલે કોઈનું ઘર ચોરી થઈ. હવે એ જમાનામાં કે ઇલેક્ટ્રિસિટી હતી નહીં, હવે શોધવા માટે ચોરને શોધવા માટે કરું છું મશાલ પાડવાની, તે મશાલ એમને તો બળતી નથી, તેલ પણ જોઈએ તો ખાતર તો પડ્યું, ખાતરની પાછળ છે એટલે તેલ પણ થાય અને પેલો માણસ તો હાથમાં આવે નહીં. એમ એવી રીતે આમાંથી થતું જ નથી, એમાંથી પ્રાપ્તિ થતી નથી. તો તમે જો શ્રીજી મહારાજના વખતે અત્યાર સુધીમાં સંતો હરિભક્તો એમના જીવનની અંદર કેવા બધા ઉદાહરણો થયેલા છે, એ ઉદાહરણનો આપણે વિચાર કરીએ તો આપણે ખબર પડે કે ખરેખર એમના જીવનમાં અડગ નિશ્ચય થયો છે. કારણ કે એ જીવના કલ્યાણને માટે સત્સંગ કરતા હતા. શાસ્ત્રીજી મહારાજના વખતમાં ચંપકભાઈ બેંકર હતા, એમના દીકરાને અસાધ્ય રોગ લાગુ પડેલો, વૈષ્ણવ ભગત હતા અને શાસ્ત્રીજી મહારાજ બહુ મોટા સંત છે એ વાત સાંભળીને દર્શન કરવા માટે આવેલા. શાસ્ત્રીજી મહારાજની જો ઓરા, શાસ્ત્રીજી મહારાજ ઉપસ્થિત હતા અને શાસ્ત્રીજી મહારાજનું જે પ્રભાવી વ્યક્તિત્વ અને એમના જે દિવ્યતાનો અનુભવ એમને થયો એટલે સત્સંગની અંદર આવ્યા. પણ કયા હેતુથી આવેલા હતા? હેતુ એ હતો કે મારો દીકરો છે એ સાજો થાય. જર્મની સુધી ગયેલા હતા એ જમાનામાં અને એ વ્યક્તિ બહુ ધની હતા અને શાસ્ત્રીજી મહારાજના વખતમાં જે બધી તુલાઓ થઈ એની અંદર આગળ રહીને જે સેવા કરનારા ચંપકભાઈ બેંકર હતા. શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા, બહુ પ્રેમી ભગત, નિષ્ઠા પાકી થઈ ગઈ. શાસ્ત્રીજી મહારાજ ગુણાતીત સંત છે, સ્વામિનારાયણ ભગવાન એમના દ્વારા પૃથ્વી પર વિચરણ કરી રહ્યા છે, એ પાકી દ્રઢતા થઈ ગઈ. આત્યંતિક કલ્યાણ કરે એવા પુરુષ છે, અખંડ શાંતિ આપે એવા પુરુષ છે અને એમણે વિનંતી કરી કે સ્વામી મારો દીકરો છે તો બધે ઠેકાણે હું ફર્યો છું, એ કંઈક સાજો થાય એ મારા પર તમે દયા કરો. શાસ્ત્રીજી મહારાજે જો એવા કપાળા ભક્ત છે, સ્વામીએ સ્પષ્ટપણે મોઢે જ કીધું કે તારો દીકરો સાજો નહીં થાય, મોઢે જ વાત કરી દીધી. એટલે આગળ પછી કાંઈ કરવાનું રહે નહીં, સત્સંગ સિવાય કશું કરવાનું રહે નહીં, એટલા પૂરતું તો ફૂલ સ્ટોપ થઈ જાય. પણ એ કપાળા હતા તો સ્વામીએ કર્યું. પ્રશ્ન કેવો થાય, એવા પણ પ્રસંગ બને છે કે પ્રસંગની અંદર દાખલા તરીકે ખેંગારજીભાઈ ચૌહાણ હતા તો ખેંગારજીભાઈ ચૌહાણના મામા હતા અને એમના પિતાશ્રી હતા ભવાનભા. હવે એ ધામમાં જતા રહ્યા અને શાસ્ત્રીજી મહારાજ તે જ વખતે એમના ઘરની અંદર આવ્યા અને વાતાવરણ બહુ જ એકદમ ગમગીની ભરેલું હતું. બધા ઉદાસ હતા, સ્વામી આમ કેમ છે? બાપુ ધામમાં ગયા છે. સ્વામી કે ધામમાં જાય નહીં, ધામમાં ક્યાંથી જાય? હવે એ રૂમમાં સુવાડેલા હતા, ચાદર ઉડાડી દીધેલી હતી, ત્યાં દીવો કરેલો હતો, સમય ઘણો થઈ ગયો હતો. સ્વામી કે જાય નહીં બાપુ, તેડવા માટે તો મહારાજ આવે, પોતે તેડવા માટે આવે. તો અંદર દાખલ થયા, કારણ કે બધા બહાર જાઓ. અને થોડીક વાર થી બાપુ જાગૃત થયા અને બધાને આનંદ આનંદ થઈ ગયો. થયું કેવી રીતે? શાસ્ત્રીજી મહારાજ હસતા હસતા બહાર નીકળ્યા અને સ્વામીએ વાત કરી કે હજી જીવ ગયો નહોતો, તમે જીવતા જીવતા પાડી દેશે. તો બાપુ બહાર આવીને કીધું કે ના આવું નથી, હું તો અક્ષરધામ પહોંચી ગયો હતો
અને અક્ષરધામની અંદર શિવજી મહારાજની પાસે ઊભો હતો અને શાસ્ત્રીજી મહારાજ ત્યાં આગળ આવ્યા અને શાસ્ત્રીજી મહારાજે શિવજી મહારાજને વિનંતી કરીને પ્રાર્થના કરી કે જે સારંગપુરનું મંદિર ચાલુ છે અને બાપુની સેવા લેવાની છે માટે તમે 5 વર્ષ માટે રાખો એટલે હું પાછો આવ્યો છું. હવે આવો પ્રસંગ સાંભળ્યો હોય અને ચંપકભાઈ બેંકરને મળે કહી દીધું નહીં થાય એ પ્રશ્ન થાય ને કે આનું કર્યું નાનું કેમ ન કર્યું સાથી ન કર્યું. હવે હકીકતની અંદર ભગવાનને સંત જાણતા હોય છે પોતાની મૂર્તિ આપવા માટે આવ્યા છે. એ મૂર્તિની અંદર જેવું સુખ છે એવું તો કંઈ સુખ છે જ નહીં. એ આપવાથી કોઈને વૃત્તિ વધારે ટેમ્પરરી જોડાતી હોય અને પછી એનું જે બંધન છે એમાંથી મુક્તિ કરે મોટા પુરુષને ખબર છે એ ક્યારે કરવું શું કરવું કેમ કરવું. એ જે ભગવાનના ભક્તોને ખબર પડી તેના જીવનમાં આવી દ્રઢતા છે. લંડનમાં આપણે ગરીબ ભક્ત ડીસી પટેલ કરીને છે અને ડીસી પટેલનું સત્સંગથી પરિવર્તન થયું. દારૂ પીતા માંસાહાર કરતા અને બધી ધમાલો અત્યારે જેમ લોકો કરતા હોય બી ધમાલો કરતા પેલા પૂર્વ આફ્રિકાની અંદર રહેતા હતા પછી લંડન પોતે ગયા હતા 1972ની આસપાસ પહોંચેલા હતા. ક્રિસમસનો દિવસ હોય એ લોકો ઉજવે તો ક્રિસમસના દિવસે બજારમાંથી પક્ષી લઈ આવે ટર્કી નામનું બહુ મોટું પક્ષી છે અને પીછા કાઢી નાખે અને ઉપર છે એમ રેક્ટેન્ગ્યુલર એક ખાડો કરે લંબચોરસ એ ખાડો કરીને બધી પ્રકારના દારૂ અંદર ભરે કોકટેલ કરે અને એમાંથી બધા પેક લઈ લઈ અને પીવે આ પ્રકારની જીવન પેલા પક્ષીને મારી નાખે અને પક્ષીને ખાઈ જાય અને બીજું બધું પણ ખાય આ પ્રકારનું જીવન હતું. અને ડીસી પટેલનું પરિવર્તન થયું એને ભગવાન સ્વામિનારાયણનો આશરો નિશ્ચય દ્રઢ થયા પ્રમુખ સ્વામીની દ્રઢતા થઈ. એનો દીકરો છે એ હેન્ડીકેપ જન્મે હવે તકલીફ એક દીકરો સારો છે ચંદુ કરીને એ વ્યવસ્થિત છે પણ બીજા દીકરાને આ પ્રશ્ન થયો અને મુંબઈથી એક ભાઈ આવેલા અને મુંબઈથી આવ્યા અરે દેશમાંથી આવેલા અને એમણે વાત કરી કે ભાઈ તમારા દીકરાને હું 100% મટાડી દઉં. તો કે સારું હું તમને આ દવા આપું તમે દવા એમને આપજો મટી જશે કે બહુ સારું. એ કીધું પણ પછી બીજી વાત કરી કે પણ તમારે ગુરુવાર કરવાના કે ગુરુવાર કરવાના એટલે શું કે ગુરુવાર એકટાણા કરવાનો કે ભાઈ એ ના બને મારે તો આશરો ભગવાન સ્વામિનારાયણનો છે અને મારો આશરો પ્રમુખ સ્વામી મહારાજનો છે મારા દીકરાને તમારે દવા આપી તો આપો નહીં તો તમે જાઓ પાછા જાઓ. કોઈક નિમિત્તે તમને ગુરુવાર કરવાનું કહો એમને તમે ઉપાસ કરો કહો તો વાંધો નહીં પણ આવી રીતે તમે ઉપાસ કરવાનું કહો કે ફલાણી એ માતા છે એ માતાના રાજીપા માટે માતાનું નામ પણ આપ્યું એના રાજીપા માટે તમે ગુરુવાર કરો ભાઈ એ ના બને. મારે એક આશરો છે એક ગુરુ કા આશરા એક ગુરુ કી ટેક ઇતને સે રાજી રહો ઔરંગ સે ઉદાસ. આજે વાત કરી અને વિચારો પડી ગયા પહેલાં પ્રભુ સ્વામી મહારાજ બહુ રાજી થયા પ્રસન્ન થયા ભગવાન સ્વામિનારાયણ રાજી થયા પ્રસન્ન થયા બહુ સુખી છે. આજનો દીકરો ચંદુ છે એ પણ બહુ સુખી છે પણ કહેવાનું શું આવી દ્રઢતા. મહારાજના વખતમાં વિરો શેલડીયો હતો અને એ ગામમાં રહેતા હતા વિરો શેલડીયો તો એ ત્યાં આગળ દરબાર હતા હદા કુમાન કરીને બહુ દેશી માણસ હતા અને સત્સંગ મૂકવા માટે બહુ પ્રયત્ન કર્યો પણ આ તો એકના બે થયા એને કીધું કે ભાઈ તમે ગમે તે કરો સત્સંગ વત્સંગ હું મૂકું નહીં. એક વખત વિરો શેલડીયો એ પોતે શિવજી મહારાજના દર્શન કરવા માટે સહકુટુંબ ગયેલા અને ત્યાં દર્શન કરવા માટે ગયા હદા કુમાણે માણસોને ચડાવી એનું આખું ઘર બાળી નાખ્યું ઘર વખરી બધી બળી ગઈ અને 4-5 દિવસ કે 7 દિવસ છે સમાગમ કરીને પાછા આવ્યા છે. પાછા આવ્યા અને પાછા આવીને હદા કુમાણે વાત કરી લો તમે સત્સંગ કરવા માટે ગયા હતા તે શું ધાડ મારી આવું વાત કરી તમારા ઘર તો બળી ગયા. તો પેલો વિરો શેલડીયો કે ના ના બહુ સારું થયું. કે સારું શું થયું? સારું એ થયું કે જો મારી પત્ની બચી ગઈ મારો દીકરો બચી ગયો અમે બચી ગયા અમે અહીંયા આગળ હોત ને જો ઘરમાં આગ લાગી તો અમે પણ ભેગા પડી જાત. જો અનાજની કોઠીઓ છે અને આ ઘર છે ઘરના માથા ઉપર ઘાસ નાખી દેશું એટલે અમને વાંધો નહીં આવે તકલીફ નહીં પડે. પછી એને તું માળું અને તો સ્વામિનારાયણનો જરાય અવગુણ આવતો જ નથી. પછી બીજી વાત કરી કે અલા વીરા કે શું કે તું માળા કરે છે ને એ લાકડા છે લાકડા લાકડા ફેરવે શું વળે આ સુથાર નથી એ ઘણા બધા લાકડા નથી ફેરવતા તેનાથી કંઈ થાય છે
એને કીધું બાપુ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે અને આજ્ઞાની અંદર કલ્યાણ છે, આ તો માળા ફેરવવાનું કીધું પણ જો ભગવાન સ્વામિનારાયણ મને એની આજ્ઞા કરી હોત કે જ્યારે તું સુવા માટે જાય તારા ઘરની વળીઓ ગણવાની અને વળી એક વળી ગણે ને એક તારે ગણી હાથમાં માળા નહીં એ ગણીને બોલ સ્વામિનારાયણ મંત્ર તો કે હું એ કરત. એ વિચારવા પડી કે મારી આથી દ્રઢતા તો જુઓ જબરજસ્ત દ્રઢતા. તો આ જે વાત ફાકી થાય એના અંતરમાં બહુ ઢાળક હોય, એના અંતરમાં બહુ નિરાશ હોય અને જીવનમાં લાભ પણ થાય છે. એ બધા પ્રસંગો પણ ઘણા બધા સત્સંગની અંદર છે. પણ જ્યારે એને કસણીમાં લે અને કસણીમાં લઈને બીજું કોઈ કારણ નથી, ભગવાનની મૂર્તિ આપવા માટે શ્રી મહારાજ આવ્યા છે. ભગવાનમાં જેવું સુખ છે એવું ક્યાંય સુખ છે? દાદા ખાચરના જીવનમાં કેવા પ્રસંગ ઉપસ્થિત થઈ ગયા. આદર્શ ભક્ત કહેવાય. વચનામૃતમાં વારે વારે દાદા ખાચર વચનામૃતનો અનુવાદ થઈ ગયો. અનુવાદ રેમન્ડ વિલિયમ્સ એ બધા પ્રખર વિદ્વાનો એ પણ વચનામૃત છે, વચનામૃતનો અભ્યાસ કર્યો, એમાં દાદા ખાચરની વાત આવે. પ્રોફેસર જ્હોન કાર્મેન એ જ્યારે પ્રથમ વચનામૃતનો અનુવાદ થયો ઇંગ્લિશની અંદર તો તે વખતે 1977ની સાલમાં ઉદઘાટન વખતે આવેલા અને એ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જે વાત છે એ સીટી પટેલે બાદ એમને એ બતાવી. તો દાદા ખાચર પહોંચી ગયા ગરડામાંથી બહાર, જ્યાં જ્યાં સત્સંગ આપણા દેશમાં છે ત્યાં આગળ, પરદેશમાં જ્યાં જ્યાં સત્સંગ છે જેટલા દેશમાં છે દાદા ખાચર ત્યાં આગળ પહોંચી ગયા. પણ દાદા ખાચરને શ્રીજી મહારાજનો નિશ્ચય ગયો નહીં. શ્રીજી મહારાજ હતા ને ત્યાં સુધી એમનો ગરાસ મળ્યો નથી. દરેક વખત આશીર્વાદ આપે અને ગરાસ મળે નહીં. ખડાની અંદર અનાજ આવી ગયું છે, ઘરની અંદર અનાજની કોઠીઓ ખાલી છે. એ ખડામાંથી પોતાના ઘરમાં લાવી શકતા નથી. ભાવનગરના રાજાએ ત્યાં આગળ ચોકી બેસાડેલી છે આરગની. આ થયું એના ચારિત્ર ઉપર આક્ષેપ કરવા માટે એ પણ ઘણા બધા પ્રયત્નો જીવા ખાચરે એ કર્યા. એ બધામાંથી પસાર થયા દાદા ખાચરને એક અટળ વિશ્વાસ કે આ ભગવાન છે, એ ભગવાન છે, જે કરતા હશે સારું કરતા હશે. આવી દ્રઢતા એમના જીવનની અંદર. તો એ બધા માળાના મણકામાં આવી ગયા. એ બધા માળાના મણકામાં એ શ્રીજી મહારાજના વખતમાં હતા. આજે પણ તમે જોયો ઘણા બધા હરિભક્તો એ છે, ભીચંદભાઈ મોદી ખેરાલુવાળા, પછી નારાયણભાઈ મોદી એ પણ ત્યાં આગળ ખેરાલુના, આ બધા એવા જબરજસ્ત પાક્કા નિષ્ઠાવાળા સત્સંગી કે એમના જીવનમાં ગમે તેટલું થયું પણ કોઈ ફેરફાર નહીં. રમણભાઈ એ અમદાવાદના રમણભાઈ શેઠ એ પણ ગરીબ વ્યક્તિ પણ જીવનમાં નિષ્ઠા પાકી, દ્રઢતા પાકી, તો અંતરમાં અખંડ સુખ અખંડ શાંતિ. એટલે આપણે સત્સંગ કરીએ છીએ તો સત્સંગ કરતાં કરતાં આપણા જીવનની અંદર ભગવાનને એવી પ્રાર્થના કરવી. કઈ પ્રાર્થના કરવી? અમારા સૌ પર દયા કરો. કઈ દયા કરો? નિશ્ચય પાકો થાય, નિશ્ચય અડગ થાય, એમની આજ્ઞાનું પાલન થાય કે જેને કરીને આ લોકમાં પણ આપણે દુઃખી થવાય નહીં. મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર આ સત્સંગનું જે રહસ્ય છે એ સમજાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પૂજ્યાનંદ સ્વામીએ ભગવાનનો અડગ નિશ્ચય અને નિષ્કામ ભાવે સત્સંગ કરવો તે ઉપર આપણે ખૂબ સુંદર કથાપ્રદનો લાભ આપ્યો.